અમદાવાદમાં પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના અંતર્ગત ધિરાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પોલીસના સહયોગથી 4200 જેટલા લોકોને લોન મળી હતી, ત્યારે આજે લોન મળતા જરૂરિયાતમંદ લોકોમાં એક અલગ આનંદ છે. જોઈએ વિગતે અહેવાલ. मुख्यमंत्री भूपेन्द्र पटेले लाभार्थियों ने संबोधन करता जणाव्युं के प्रधानमंत्री मोदी नी परिकल्पना हती के नाना माणस ने केवी रीते मुख्य धारा मां लावी शकाय. मोदीए दरेक योजना मां नाना माणस ने लाभ आपवानी चिंता करी छे. गरीब माणस ने पिता ने होस्पिटल मां दाखल करता लोन नी जरूर पड़े छे. प्रधानमंत्री जन सुरक्षा योजना हेठळ 10 लाख नुं वीमा कवच मळ्युं छे. दरेक लोकोए सरकारी योजना नो लाभ लेवो जोईए. વ્યાજના વિષચક્રોમાંથી જરૂરિયાતમંદોને બચાવી આત્મનિર્ભર કરવા પોલીસ મહેનત કરે છે. આ નાના માણસો જેને કહી શકાય કે જે લોન લે છે, અહીંયાથી એમણે કહેતા હતા કે ભાઈ જે 10,000 ની લોન છે એ 10,000 ની લોન તમે ભરો તો 20,000, અને 20,000 ની લોન તમે એક ભરી દીધી હોય તો તમને 50,000 ની લોન મળે. અને આજે 10, 20 અને 50,000 ની પણ લોનના ચેકો આજે અહીંયાથી મળવાના છે. એટલે આપ પણદા પણ ખૂબ સારી રીતે માન્ય નરેન્દ્રભાઈની સ્વનિધિ યોજના, આત્મનિર્ભર નિધિ યોજનાનો ખૂબ સારી રીતે લાભ લઈ રહ્યા છો. તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે માનવતાવાદી અભિગમ અપનાવ્યો છે. ગરીબ લોકોને વ્યાજકુરોથી બચાવવા પોલીસ લોન આપવામાં મદદ કરે છે. મુખ્યમંત્રીએ ચાર્જ લેતા સૌપ્રથમ વ્યાજકુરો સામે અભિયાન ચલાવ્યું છે. પોલીસે ગુજરાતમાં 3,500 જેટલા લોક દરબારો કર્યા છે. સાથે જ 1,000થી વધુ ગુનેગારોને પકડવામાં આવ્યા છે, જેમાં 27 જેટલા ગુનેગારોની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. મજબૂરીમાં લોકોના સપના વ્યાજકોરો પાસે ગીરવે મુકાઈ ગયા હતા. પોલીસે વ્યાજનો ખોટો ધંધો બંધ કરાવ્યો છે. શાકભાજી વહેંચતી બહેનોને વ્યાજકોરોથી મુક્તિ અપાવી છે. ગરીબ લોકો માટે પ્રધાનમંત્રી મોદીએ સ્વનિધિ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ 1,02,050 લોન અપાઈ છે. અમદાવાદ શહેરમાં 4,000થી વધુ લોકોને આત્મનિર્ભર નિધિ લોન અપાઈ છે. 1,671 લોકોને 10,000ની લોન ભરતા 20,000ની લોન મળી છે. વ્યાજકોરો સામે 12 માસ અભિયાન ચાલશે. ગુજરાત પોલીસે ગુજરાતભરમાં 3,500 જેટલા લોક દરબાર કર્યા, 1,000થી વધારે ગુનેગારોને પકડવામાં આવ્યા, 27થી વધારે ગુનેગારો પર પાસા લગાડવામાં આવ્યા, અને ગુજરાતના હજારો પરિવારોને ન્યાય અપાવવાનું કામ કર્યું. લાભાર્થી વલીભાઈ સમાય જણાવ્યું કે મારું પેઇન્ટિંગનો ધંધો બંધ હોવાથી હાલમાં શાકભાજીનો ધંધો કરું છું. શાકભાજીના ધંધામાં પણ થોડી મંદીનોમાં હોય છે. સરકારની સહાયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ શહેર પોલીસે લોન ચેક વિતરણ કર્યું છે. મારા 50 વર્ષની ઉંમરમાં મને પહેલીવાર લોન મળી છે. અત્યાર સુધી અમને કોઈ આટલી ઝડપી લોન આપી નથી. એક દિવસ ફોર્મ ભર્યું અને બીજા દિવસે કોલ આવ્યો કે તમારી લોન મંજૂર થઈ ગઈ છે. બીજા દિવસે મુખ્યમંત્રીના હસ્તે અમને ચેક વિતરણ કરવામાં આવ્યું છે. ઝડપી લોન કોઈ આપી નથી. અમદાવાદ પોલીસ શહેરે જે અમને લોન આપી છે, 10 જ મિનિટમાં આજે અમે ફોર્મ ભર્યું છે. બીજે દિવસે અમને કે તમારી લોન પાસ થઈ ગઈ છે, તમે આવો. અને અમને જે ચેક વિતરણ કરી અને મુખ્યમંત્રીના પ્રોગ્રામની અંદર અમદાવાદ શહેર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન, અમદાવાદ શહેર પોલીસે જે અમને સાથ સહકાર આપ્યો છે, નાના માણસને બધાનો અમે બહુ ખૂબ જ આભાર માની છીએ અને આભાર માનતા રહેશું. અને દરેકનું ગરીબોનું કામ કર્યું છે સરકારે. લાભાર્થી આરિફ અલી પઠાણે જણાવ્યું કે હું ફૂટપાથ ઉપર બેસીને ગેરેજનું કામ કરું છું. મેં લોન માટે એપ્લાય કરી હતી. અમદાવાદ મ્યુનિસિપાલિટી અને પોલીસે મને લોન મંજૂર કરવામાં ખૂબ જ મદદ કરી છે. લોન ખૂબ જ ઝડપથી મંજૂર થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાઈ રહેલા ક્રેડાઈ ગાંધીનગર આયોજિત પ્રોપર્ટી શોની મુલાકાત લીધી હતી. તેમણે લોકોને સરળતાએ સુવિધાયુક્ત આવાસો માટે પસંદગીનો વિકલ્પ મળી રહે તે માટે આવા પ્રોપર્ટી શો એક સક્ષમ પ્લેટફોર્મ ગણાવ્યા હતા. સૌને આવાસ માટેની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ આવાસ નિર્માણકારોનો સહયોગ મળે તેવી અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસ યાત્રા અવિરત આગળ ધપાવવા આહવાન પણ કર્યું હતું. ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, શહેર પ્રમુખ રૂચિર ભટ્ટ અને ક્રેડાએ ગાંધીનગરના હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના દસક્રોય તાલુકામાં આવેલા કાણિયેલ ગામમાં પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. મંદિર બનાવવા માટે ખોદકામ કરતી વખતે વર્ષો જૂની પ્રાચીન વાવ, મૂર્તિઓ તથા શિલ્પકામ કરેલા સ્તંભો મળી આવ્યા છે. ખોડિયાર માતાના નવા મંદિર માટે ખોદકામ ચાલી રહ્યું હતું અને આ ખોદકામ દરમિયાન લગભગ 30 ફૂટ જેટલા ખોદકામ કર્યા બાદ પ્રાચીન કૂવો, મૂર્તિઓ, જર્જરિત ઇમારતો, સ્તંભો મળી આવ્યા છે. પ્રાચીન અવશેષો મળી આવતા કાણિયેલ અને તેની આસપાસના ગ્રામલોકોમાં કુતૂહલ પણ સર્જાયું છે. કાણિયેલ ગામમાં મળ્યા ઐતિહાસિક અવશેષો, ખોદકામ દરમિયાન મળી ઐતિહાસિક વાવ, કલાત્મક મૂર્તિઓ મળી આવી, પુરાતત્વ વિભાગ દ્વારા ઓબ્ઝર્વેશન, ગામ લોકોમાં કુતૂહલ સર્જાયું. અમદાવાદથી આશરે 37.5 કિલોમીટર દૂર આવેલા દસક્રોય તાલુકાના કાણિયેલ ગામમાં ઐતિહાસિક વાવ મળી આવી છે. આ ગામમાં ખોડિયાર માતાના મંદિર બનાવવા માટે ખોદકામ ચાલી રહ્યું હતું. તે ખોદકામ સમયે જમીનની અંદર એક ઐતિહાસિક વાવ મળી આવી છે. આ વાવની અંદર 23 જેટલા પગથિયા સાથે પ્રાચીન વાવનો અમુક ભાગ પણ મળી આવ્યો છે. ઐતિહાસિક પિલ્લરો વાળો મુખ્ય દ્વાર પણ મળી આવ્યો છે, જેમાં 4 કોતરણી કરેલી મૂર્તિઓ વાળા પિલ્લર પણ જોવા મળી રહ્યા છે. આ પિલ્લરની બંને બાજુ પ્રાચીન કલાત્મક મૂર્તિઓ કંડારેલી દેખાઈ રહી છે. આ પ્રકારની મૂર્તિઓ પહેલાના સમયમાં રાજા મહારાજાઓના મહેલોમાં અને પૌરાણિક વાવમાં જોવા મળતી હોવાની લોકવાયકા છે. પ્રાચીન અવશેષો મળી આવતા પુરાતત્વ વિભાગ દ્વારા તેને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું છે. ઐતિહાસિક વાવને કોઈ નુકસાન ના પહોંચે તે માટે પોલીસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. 10-15 દિવસ પહેલા આ ખોદકામ ચાલુ કરાયું અને મંદિર બનાવવાનું હતું, તો અમને પગથિયા જેવું આકાર મળ્યો, તો વધારે ખોદકામ કરાયું તો ગેટ મળ્યો, એ વધારે પછી ગામનો ઉલ્લાસ વધી ગયો અને કે વાવ ખોદીએ બરાબર, અને અંદર થોડા થોડા તો કૂવો બી મળી આવ્યો, બધું અમુક અવશેષો મળી આવ્યા, મૂર્તિઓ મળી આવી. પછી મામલતદારને જાણ કરાઈ કે અમારે ગામમાં આ વાવ નીકળી છે બરાબર, મામલતદારે પુરાતત્વવાળાને એમને બોલાવ્યા. ગ્રામજનોનું કહેવું છે કે એક લોકવાયકા અનુસાર પહેલા આ ગામનું નામ કન્યાપુર હતું, પરંતુ સમયાંતરે તેને કાણિયેલ તરીકે ઓળખવામાં લાગ્યા. વર્ષો પહેલા આ જગ્યા કન્યાપુરની ભાગોળ હતી. ત્યાં મંદિર, વાવ જેવા અનેક સ્થાપત્યો આવેલા હતા. ગ્રામજનોનું માનવું છે કે લોકવાયકા અનુસાર આ વાવ વર્ષો પહેલા જમીનમાં સમાઈ ગઈ હશે. જોકે હાલ ખોડિયાર માતાના નવા મંદિર માટે ખોદકામ દરમિયાન આ પૌરાણિક વાવ મળી આવી છે. ગ્રામજનો અહીંયા મોટું મંદિર બનાવવા માંગતા હતા, પરંતુ ખોદકામ દરમિયાન આ વાવ મળી આવતા મંદિર બનાવવાનું કામ મોકૂફ રખાયું છે. પ્રાચીન અવશેષો મળી ગામના સરપંચ દ્વારા મામલતદારને પણ જાણ કરવામાં આવી હતી, જે બાદ પુરાતત્વ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. મંદિરના ખોદકામ માટે મંદિરના બનાવવા માટે પાયાનું ખોદકામ કરતા હતા બરાબર, એ દરમિયાન અમોના પગથિયા મળી આવ્યા એના, એના પછી પુરાતન તત્વ વિભાગવાળા આવી ગયા, પણ અમને કોઈ જવાબ મળે નહીં, એના કારણે અમારું મંદિરનું કામકાજ પણ અટકી ગયું છે. ઐતિહાસિક વાવ મળી આવી, કારણ કે અમે પહેલાં ખોડિયાર માતાના મંદિરનું કામ ચાલુ કરવું હતું, તમે બધા ગામ લોકો બધા ભેગા થઈએ અને પછી ગામનું કામ કરવાનું ચાલુ કર્યું. હવે ઇતિહાસમાં એવું મળ્યું કે થોડા થોડા પુરાણ પૂર્વતના પેલું એવું મળ્યું આશ્વાસનો બરાબર, ખોડિયાર માતાભાઈની ભાઈની અંદરનું, તો પછી વાવ ગોદવાનું ચાલુ કર્યું. તે પુરાણી મૂર્તિઓ મળીને એવું બધું કંઈ મળ્યું અમને. પુરાતત્વ વિભાગ દ્વારા આ સાઇટને ઓબ્ઝર્વેશનમાં લઈને પ્રવેશ માટે અહીંયા નિષેધ કરવામાં આવ્યો છે. ઐતિહાસિક વાવ અને કલાત્મક મૂર્તિઓની સુરક્ષાને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રાચીન અવશેષોને કોઈ નુકસાન ના પહોંચે તે માટે 24 કલાક આ જગ્યાની સુરક્ષા કરવામાં આવશે. ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષોને લઈને પુરાતત્વ વિભાગ દ્વારા વધુ ચકાસણી માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખોદકામ દરમિયાન જે પ્રાચીન અવશેષો મળી આવતા ગ્રામજનોએ વધુ ખોદકામ અટકાવ્યું હતું. હાલમાં રાજ્યના રમતગમત, યુવા અને સંસ્કૃતિ વિભાગ હેઠળના
ગુજરાત પુરાતત્વ નિયામક અને સંગ્રહાલય દ્વારા સ્થળ અને માળખાનો પ્રારંભિક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે। જો કે આ પ્રાચીન અવશેષો મળી આવતા કુતુહલ સાથે આજુબાજુના ગ્રામ લોકો પણ આ અવશેષો જોવા માટે આવી રહ્યા છે। પ્રાચીન અવશેષોની સુરક્ષાને ધ્યાને લઈને જો કે હાલ પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે। અમદાવાદના દસકોઈ તાલુકાના કાણિયેલ ગામની અંદર ઐતિહાસિક વાવ મળી આવી છે। તમે જોઈ શકો છો કે વર્ષો જૂની આ ઐતિહાસિક વાવ તમને જોવા મળી રહી છે, જ્યાં આ વાવ છે એના પગથિયા 23 જેટલા પગથિયા જોવા મળી રહ્યા છે। સાથે સાથે આ જે ચાર પિલ્લરો જોવા મળી રહ્યા છે ત્યાં તમને ઐતિહાસિક મૂર્તિઓ જોવા મળશે। આ વર્ષો જૂની ઐતિહાસિક મૂર્તિ છે, રાજા મહારાજાઓના સમયમાં આ પ્રકારની વાવ જોવા મળતી હતી અને અત્યારે ચાર પિલ્લર તમે જોઈ રહ્યા છે, આ ઐતિહાસિક ચાર પિલ્લર છે। આ વાવનો એન્ટરનો જે ગેટ કહેવાય, જે એન્ટ્રી ગેટ છે એ છે, ત્યારબાદ વાવમાં આવવાનો અહીંયા એક બીજો ગેટ આવે છે, ત્યારબાદ આપણે આગળ વધીએ ત્યારે એક કુવા જેવું છે જે વાવ કહેવાય છે। તો આ વાવ જે ઐતિહાસિક વાવ કહેવાય છે પ્રકારની આ વાવ અહીંયા જોવા મળી રહી છે। આ જે મંદિરનું ખોદકામ ચાલુ હતું અને તે દરમિયાન આ પ્રકારની વાવ મળી આવી છે। તમે ઈંટો જોઈ શકો છો કે વર્ષો જૂની જે ઐતિહાસિક ઈંટો જે કહેવાતી હતી પૌરાણિક, તે પ્રકારની ઈંટો અહીંયા જોવા મળી રહી છે। આ જે જમીનનું ખોદકામ દરમિયાન આ ઐતિહાસિક વાવ મળી આવી છે અને પુરાતન તત્વ વિભાગ દ્વારા પણ આ જે મૂર્તિઓ છે તેની ખરાઈ કરવા માટે થઈને આ જે આખી સાઇટ છે તેને ઓબ્ઝર્વેશનમાં મૂકવામાં આવી છે અને પોલીસનો બંદોબસ્ત પણ કરવામાં આવી રહ્યો છે। તો તમે જોઈ શકો છો કે તમને અહીંયા એ પૌરાણિક મૂર્તિઓ જોવા મળી રહી છે, કળાત્મક મૂર્તિઓ જે પહેલાના જમાનામાં જોવા મળતી હતી તે પ્રકારની મૂર્તિઓ અહીંયા તમને જોવા મળી રહી છે। તો જ્યારે અમદાવાદના કાણિયેલ ગામમાં પ્રકારની ઐતિહાસિક વાવ જ્યારે મળી આવી છે ત્યારે ગામના લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન રાહુલ જાદવ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। સુરતમાં વધતા ડોગ બાઇટના કિસ્સાઓ જોતા મહાનગરપાલિકાએ શ્વાનના ખસીકરણની કામગીરી શરૂ કરી છે, જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2020-21માં 1529 શ્વાનના રસીકરણ અને ખસીકરણની કામગીરી કરવામાં આવી હતી। તો વર્ષ 2023ની વાત કરવામાં આવે તો જાન્યુઆરીમાં 856 શ્વાન પકડવામાં આવ્યા હતા અને તેમાંથી 779 શ્વાનનું રસીકરણ અને ખસીકરણની કામગીરી કરવામાં આવી છે। તો ફેબ્રુઆરી મહિનામાં 694 શ્વાન પકડવામાં આવ્યા છે અને તેમાંથી 596 શ્વાનના રસીકરણ અને ખસીકરણની કામગીરી કરવામાં આવી છે। આમ બે મહિનામાં જ કુલ શ્વાનના રસીકરણ અને ખસીકરણની કામગીરી કરાઈ છે। હવે કૂતરામાં હાલ એવું છે કે એક તો એન્વાયરમેન્ટ ચેન્જ છે, સિઝન ચેન્જ છે, મેચ્યુરિટી આવે અને હોર્મોનલ ચેન્જ થાય, બીજા ઘણા બધા પણ એવા રીઝન છે કે ખોરાક ના મળતો હોય, એના બચ્ચા નાના હોય, જેથી ઇનસિક્યુરિટીના કારણે થોડો આક્રમક સ્વભાવ બની શકે એવું થાય છે। હાલ મહાનગરપાલિકામાં જે કોન્ટ્રાક્ટ અપાયો છે એ મુજબ આપણે બે ટીમ કામ કરે છે, રોજના 35-40 ડોગ પકડે છે અને એમાંથી રોજનું 30 ડોગનું સ્ટરીલાઇઝેશન અને વેક્સિનેશન એટલે કે ખસીકરણ અને રસીકરણ થાય છે। અમદાવાદમાં કોર્ટની ટકોર બાદ પણ રખડતા ઢોરના કારણે અનેક માસૂમો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં વર્ષોથી રખડતા ઢોરની સમસ્યા છે, તેની સામે તંત્ર હંમેશાની જેમ આંખ આડા કાન કરતા આવ્યું છે। તંત્રની ઉદાસીનતાના કારણે રખડતા ઢોરોએ અનેક લોકોને અડફેટી લીધા છે, જેમાં ઘણા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવવાનો પણ વારો આવ્યો છે। ગુજરાતમાં ટ્રાફિક અને વાહન અકસ્માતોની સાથે સાથે રખડતા ઢોર પણ એક ગંભીર સમસ્યા બની ગયા છે। જોઈએ કેવી છે અમદાવાદની પરિસ્થિતિ। સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે। હું કેમેરામેનને જણાવીશ કે હાલમાં આ વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો કે ગાય અને આ જે રખડતા ઢોર છે તે રોડની વચ્ચે જ ચાલી રહ્યા છે અને અકસ્માતનું કારણ બને તેવી પૂરેપૂરી સંભાવના છે। અન્ય એક ઢોર પણ છે કે જે અમારી પાસે ખૂબ જ આવી ગયું છે નજીક અને તેમને કારણે અકસ્માત થાય તેવી પૂરેપૂરી સંભાવના છે। આવી રીતે જે રખડતા ઢોર હોય છે તે સમગ્ર અમદાવાદ વિસ્તારમાં સતત વધી રહ્યા છે અને તેને કારણે અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે। તાજેતરમાં અમરાઈવાડી વિસ્તારમાં એક મહિલાને રખડતા ઢોરે અડફેટમાં લેતા તેને ખૂબ જ ગંભીર ઈજા થઈ છે। જો આગામી દિવસોમાં અમદાવાદ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી રખડતા ઢોર સામે નહીં કરવામાં આવે તો અકસ્માતના બનાવો સતત વધે તેની પૂરેપૂરી સંભાવના છે। કેમેરામેન બિપિન અમીન સાથે ચેતન બામણિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદના અસલાલી હાથીજણ રોડ પરથી લાખો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે। 14 ફેબ્રુઆરીએ વટવામાં બાતમીદારે ક્રાઇમ બ્રાન્ચને ઇશારો કરતા શંકાસ્પદ યુવકને કોર્ડન કરી લીધો હતો અને તેનું નામ
નામઠામ પૂછીને પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. યુવકનું નામ મહફૂઝ ઉર્ફે મુન્ના હતું અને તે વટવાનો રહેવાસી છે. ક્રાઇમ બ્રાન્ચે મહફૂઝની અંગ ઝડતી કરતા તેની પાસેથી વ્હાઇટ ચીકણો પદાર્થ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા 495 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે જથ્થો મળી આવ્યો છે જેની કુલ કિંમત થવા થાય છે 49 લાખથી ઉપરની કિંમત થાય છે. આ જથ્થો એમની પાસેથી મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંને લોકો આ જથ્થો ઉત્તર પ્રદેશ જૌનપુર જિલ્લા ખાતેથી લઈને અમદાવાદ ખાતે આવેલા છે. આ બંને આરોપી જે હાલ જેમની અટક કરવામાં આવેલી છે એ પૈકી જે આઝમ ખાન છે જે રખિયાલમાં પણ રહે છે, એનું મૂળ વતન જૌનપુર ઉત્તર પ્રદેશ છે. એ અગાઉ પણ એકવાર આ રીતે જથ્થો લાવી અને છૂટક વેચાણ કરેલું છે. ગત ડિસેમ્બર માસમાં ગેરકાયદેસર અમેરિકા જવામાં મેક્સિકોમાં દિવાલ કૂદતા એક યુવકનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ ઘટનામાં અમદાવાદથી અમેરિકા ગેરકાયદેસર મોકલવાની ઘટનામાં બે કબૂતરબાજોને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ દબોચી લીધા છે અને લોકોને ગેરકાયદેસર અમેરિકા મોકલવાનો અને તેમનું શોષણ કરવાની ઘટનાનો પર્દાફાશ થયો છે. ડિસેમ્બર 2022માં એક પ્રેસમાં ન્યૂઝ બહાર પડેલા કે પરપંથીય યુવકનું અમેરિકામાં બોર્ડર ક્રોસ કરતા મેક્સિકો ખાતે દિવાલ કૂદતા મોત થયેલ છું તે બાબતની ડીજીપી સાહેબે ઇન્કવાયરી એસએમસીને સોંપેલ, જે આધારે એસએમસીએ તપાસ કરી તો આ ફેમિલી છત્રાલનું ફેમિલી હતું અને એમાં બ્રિજેશકુમાર યાદવ, તેમના પત્ની પૂજા અને તન્મય આ ત્રણ જણા અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી ઇસ્તંબુલ તુર્કી ખાતે ગયેલા અને તુર્કીથી મેક્સિકોની અમને પાસપોર્ટ આધારે એનો ટ્રેક મળેલો. ખોટા ડોક્યુમેન્ટના આધારે પીએસઆઈ બનવા કરાઈ એકેડમી પહોંચેલી ધારા જોશીની ગાંધીનગરની પોલીસે અટકાયત કરી છે. મહત્વનું છે કે તાજેતરમાં જ લેવાયેલી પીએસઆઈની ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોની કરાઈ એકેડેમી ખાતે ટ્રેનિંગ શરૂ કરવામાં આવી હતી, જેથી પીએસઆઈ બનવા માંગતી અમદાવાદની ધારા જોશી આઈપીએસ વિકાસ સહાયની ખોટી સહીઓ કરી હતી તેમજ ખોટા ડોક્યુમેન્ટ તૈયાર કર્યા હતા. આ ડોક્યુમેન્ટના આધારે તે કરાઈ એકેડેમી પહોંચી ગઈ હતી, પરંતુ તાલીમના ઉમેદવારોના લિસ્ટમાં તેનું નામ ન હોવાથી અને હસ્તલિખિત લેટરના કારણે શંકા જતા તેણે કરેલા ષડયંત્રનો ભાંડો ફૂટ્યો છે. આ મામલે પીએસઆઈએ ડબોડા પોલીસ સ્ટેશનમાં યુવતી સામે ફરિયાદ નોંધાવી હતી. રાજકોટમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરતા 5 વેપારીઓને એક્સપોર્ટનું કામ કરતા દંપતીએ વધુ વળતરની લાલચ આપીને 5 વેપારીઓ સાથે 19 કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે 3 વેપારીઓએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે, જેને લઈને પોલીસ દ્વારા આરોપી દંપતી પૈકી પતિને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રેસકોર્સ નજીક રહેતા અને 150 ફૂટ રિંગ રોડ પર ઓફિસ ધરાવતા રિકી પાબારી અને મોહસિન અલ અને રવિ બદિયાણીએ ક્રાઇમ બ્રાન્ચમાં કરેલી ફરિયાદમાં રાજકોટના આલાપ હેરિટેજમાં રહેતા જતીન હરેશ અઢિયા અને તેમની પત્ની ફોરમ અઢિયા તથા તપાસમાં ખુલેલ તમામનું નામ અપાયું છે. રિકી પાવારી પાસે 765 ટન ચોખા જેની કિંમત રૂપિયા 2.66 કરોડ અને 530 ટન ખાંડ કિંમત રૂપિયા 79.18 લાખ તે મળી કુલ 3,59,00,000નો જથ્થો મંગાવી માલનો ઓર્ડર લઈ ઓર્ડરના રૂપિયા એડવાન્સ લીધા બાદ માલને નિયત સ્થળે પહોંચાડ્યો ન હતો, તેમજ માલનું પેમેન્ટ કરેલ હોવાની ખોટી રિસિપ્ટ પણ બનાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે. જે લગભગ 785 ટન ચોખા તથા 530 ટન ખાંડ એક્સપોર્ટ કરેલી, જેનું ટોટલ પેમેન્ટ 3,59,775,350 થતું હતું, જે વારંવાર આરોપી જતીનભાઈ તથા તેમના પત્ની ફોરમબેન પાસેથી માંગતા તેઓ પહેલાં બહાના કાઢી નાનાકાની કરતા હતા. આ ઉપરાંત ફોરમબેન પાસે પેમેન્ટ માંગી તો કીધું કે ભાઈ તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લે, ગમે ત્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લે, પણ આનો એક પણ પૈસો તને ચૂકવવાનો નથી એવું કહીને તેમને ધમકી પણ આપેલી. અમદાવાદના સરદારનગરમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. વિગતે વાત કરીએ તો પ્રેમિકા સાથે સંબંધ રાખવા બાબતે મિત્રએ જ મિત્રની
हत्या करी छे। चरीना घा मारीने हत्या करवामां आवी छे। मृतकनी पत्नी ने फोन आवता परिवार घटनास्थल पर पहोंच्यो हतो। परिवार पुत्र ने सारवार अर्थे खसेड़े ते पहला ज 108 मां फरज बजावता डॉक्टरे मृत जाहेर कर्यो हतो। जे बाद लक्ष्मणनी प्रेमिकाने लईने सुमित भागी गयो होवानी अदावत राखी लक्ष्मणे हत्या करी होवानुं सामे आवता पोलीस द्वारा कार्यवाही हाथ धरवामां आवी छे। लगभग 12 થી 1 ના ગાળામાં એક લક્ષ્મણ ઉભરે લખો ઠાકોર કરીને અને સુમિત કરીને જે મરણ જણાવ છે એ બંને આમ તો મિત્રો જ હતા એ જી વોર્ડ જે કચેરી છે ત્યાં બેઠા હતા સર્કલ આગળ અને અગમ્ય કારણોસર બે વચ્ચે કંઈક બોલા ચાલી થઈ અને એમાં ગાળાગાળી થઈને એમાં આ સુમિતને લક્ષ્મણ ઉભરે લખા ઠાકોરે છરીના ઘા મારી દીધેલો અને જેના કારણે મરણ મળેલો છે। એના પિતાશ્રીએ પોલીસ સ્ટેશનમાં એ બાબતની ફરિયાદ આપેલી છે હાલમાં અને હાલમાં આ કામે જે લક્ષ્મણ ઉર્ફે લખોટાખોર છે એને પોલીસે રાઉન્ડઅપ કર્યો છે અને વધુ તપાસ આગળમાં ચાલુ। ભાવનગરના ગારિયાધારમાં દીપડાએ બે ખેત મજૂર પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। ગારિયાધાર નગરપાલિકાના પ્રમુખની વાડીમાં બે ભાગ્યા પર દીપડાએ હુમલો કરી નાસી ગયો હતો। બંનેને ઈજા પહોંચતા ગારિયાધાર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા। જે બાદ ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને દીપડાને પાંજરામાં પૂરવા માટે કવાયત હાથ ધરી છે। વાડીએ જતા હતા, વાડીએ હતા અમે આખો દિવસ હતા એમ તો, પણ આપણે કંઈ જોયું નહોતું કોઈ વસ્તુ ત્યાં, અને અમે 4 જણા જતા હતા, ચારે આમ પાંચ પાંચ હતા નજીક જ, એમ કોઈ આગુ નહીં, કાંઈ કોઈ વસ્તુ નહીં, એમનું જતા હતા ને પહેલાં કેરમને બીજો કેરો નાનો એવો હતો ને એમાંથી સીધો જ ઉલ્લ્યો દીપડો ઉલ્લી અને સીધો જ એ માંગુકાના ભાઈ મનુભાઈ છે એને પહેલાં લીધા, એને મારતો ગયો અને પછી નેથી પછી હતળંગ મળીને બે જણાને ટપીએ અને સીધો મને લીધો। આનો થોડો ભયનો માહોલ છે, કારણ આમ તો બે ચાર પાંચ દિવસે બે પાંચ ચાર દિવસે એક જ જાનવર દેખાય જ છે, તો હવે આની અંદરથી તો ખેડૂતને બહુ બીક લાગે છે કે હવે આનું કરવું શું એમ, અને રાતના વારા આવે છે પાણીના, ખરે 11 થી સવારને 7 લગી પાણીનો વારો હોય, હવે પાણી વાળું। અમદાવાદમાં કૃષ્ણનગર વિસ્તારમાં પરિણીતાએ આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે। આ અંગે મૃતકના પતિએ ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી। પરિણીતાનો ફોનની તપાસ કરતા જાણ થઈ હતી કે પાડોશી પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી આત્મહત્યા કરી લેવાની ધમકી આપતો હતો। આથી પરિણીતાએ નર્મદા કેનાલમાં ઝંપલાવીને જીવન ટૂંકાવી લીધું હતું। પોલીસે પાડોશી સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 19 રોજ એ વ્યાસવાડી વિસ્તારમાં એક ડાયાલાલ પાર્ક કરીને સોસાયટી હતી, એમાં એક જે મરણ જનાર છે સપનાબેન તેમણે સુસાઇડ કર્યું હતું કેનાલ બધા, હવે એમાં એમના પતિએ ફરિયાદ આપી કે ભાઈ આ રીતે એક બાજુમાં જ એમની જે બાજુમાં જ રહેતા સોસાયટીમાં શખ્સ ગજેન્દ્ર પટેલ કરીને હતા, એમના અવારનવાર જે છે આ બેનને ભાઈ એક જ મિનિટ હો। અમદાવાદ ખાતે સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન દ્વારા 21મી વૈશ્વિક એરંડા પરિષદ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિ રહ્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે ભારતમાં એરંડાના ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન લગભગ 85% છે, જે આપણા સૌ માટે ગર્વની બાબત છે। કોર્ટની ટકોર બાદ પણ શહેરમાં રખડતા ઢોરના કારણે અનેક માસૂમો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે। અમદાવાદના પૂર્વ ભાગમાં રખડતા ઢોરના ત્રાસથી વધુ એક ઘટના સામે આવી। રખડતા ઢોરના ત્રાસના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। ઢોર એક મહિલાને ફંગોળ્યો છે અને તે નીચે પટકાતા હોવાનું સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આ ઘટનામાં ઘાયલ થયેલા મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। પોલીસે સીસીટીવીના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદના હોટલ રમાડા ખાતે સુપર સેફ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સંકલ્પ આયના અને IFEA દ્વારા આયોજિત કોન્ટેસ્ટમાં 100 કરતાં પણ વધારે પ્રતિયોગીઓએ ભાગ લીધો હતો। સમગ્ર પ્રતિયોગિતા કુલ 3 ભાગમાં વહેંચવામાં આવી હતી, જેમાં ત્રીજા રાઉન્ડ દરમિયાન 9 પ્રતિયોગીઓને સંકલ્પ ફૂડની પ્રોડક્ટ અને વિજેતાને 50,000 ઇનામ તથા ગિફ્ટ હેમ્પર આપવામાં આવ્યા હતા।
हम ये संकल्प सुपर शेफ सीजन वन कंपटीशन कर रहे हैं, जिसमें पूरे गुजरात से अलग अलग सिटीज से लोग आए हैं अपने टैलेंट को दिखाने के लिए। यहाँ पे बहुत सारे लेडीज जो होम शेफ्स हैं, होम किचन चलाते हैं, क्लाउड किचन चलाते हैं, वो अपने इनोवेटिव प्रोडक्ट्स के साथ यहाँ पे अपने डिशेस की डिस्प्ले करने आए हैं। यार मैं आज अहीं ऑर्गेनाइजिंग में संकल्प ने बहुत बड़ी प्रोडक्ट है संकल्प नो तो अमारे ते बतावो तो लोगों सुधी के आटलू यूजफुल प्रोडक्ट अपने केवी रीते यूज कर सकी। अने ते सिवाय घणा बधा पार्टिसिपन्ट्स सेवा छे के ते लोकोनु पोतानु टेलेंट बतावु होय तो आजे अमे कुकरी कॉन्टेस्ट ऑर्गेनाइज करी छे जेमा मोर देन 100 पार्टिसिपन्ट्स अने ऑल ओवर गुजरात थी लोको आव्या छे, सुरेंद्रनगर, राजकोट, गांधीनगर बधी जग्या थी लोको पार्टिसिपेट कर्यु छे। इसका आज ये पूरा इतना बड़ा इवेंट ऑर्गेनाइज करने का हमारा मेन पर्पज था कि पब्लिक में अंदर जो संकल्प के जितने भी प्रोडक्ट्स हैं उसको लेकर अवेयरनेस बढ़े और उनको पता चले कि हम लोग ऑनलाइन रिटेल सेल और उन सब के अंदर भी अवेलेबल हैं। ओनली संकल्प लोग, ज़्यादातर लोग उनको जानते हैं संकल्प के रेस्टोरेंट्स को लेकर और उनके दो अलग, जैसे हमारे पास सैम्स पिज़्ज़ा और सेफरन भी है, हमारे तीन रेस्टोरेंट की चेन है। हाल समाचार में आटलू ज, मैंने आप सुरजा, नमस्कार।